નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં આજે આપણે ધોરણ સાતના ગણિત વિષયના પ્રકરણ નંબર બે અપૂર્ણાંક અને દશાંક સંખ્યાઓના સ્વાધ્યાય બે પોઈન્ટ ત્રણના દાખલા નંબર આઠનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોઈશું મિત્રો ધોરણ સાતના બધા જ વિષયના સોલ્યુશન્સ મેળવવા માટે આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ચાલો દાખલા નંબર આઠમાં સર્વપ્રથમ આપણે પેટા દાખલો એ જોઈએ અહીં એવું કહ્યું છે કે બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી બે ગુણ્યા એટલે કે બેના છેદમાં ત્રણ ગુણ્યા પછી અહીંયા ખાલી જગ્યા છે બરાબર દસના છેદમાં ત્રણ ત્રીસ થાય એટલે કે અહીંયા એવી સંખ્યા લખવાની છે કે બેના છેદમાં ત્રણનો ગુણાકાર આપણે કરીએ તો દસના છેદમાં ત્રીસ જવાબ થવો જોઈએ ચાલો તો હવે આપણે અહીંયા શું કરવું પડશે તો તમે જોઈ શકો છો કે બેના છેદમાં ત્રણ અહીંયા આપણને આપેલા છે તો આપણે એક એવી સંખ્યા વિચારીશું કે જેથી કરી આ જે બે છે એનો ગુણાકાર દસ થવો જોઈએ એટલે કે એક એવી સંખ્યા વિચારીએ એક બેનો ગુણાકાર એની સાથે કરીએ તો દસ થવા જોઈએ તો આપણે બેનો ગુણાકાર જો પાંચ સાથે કરીએ ને તો દસ થાય તો બેનો ગુણાકાર આપણે પાંચ સાથે કરીએ એટલે બે પંચા દસ એવી જ રીતે છેદમાં ત્રણનો ગુણાકાર જો દસ સાથે કરીએ તો અહીંયા ત્રીસ થશે એટલે કે ત્રણ ગુણ્યા દસ બરાબર ત્રીસ તો આપણો જવાબ આવશે અહીંયા પાંચના છેદમાં દસ ચાલો હવે આપણે અહીંયા એ જોવાનું છે કે મેળવેલી સંખ્યાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ એટલે કે અહીંયા જે આપણે પાંચના છેદમાં દસ મેળવાને એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ખાલી જગ્યા છે તો પાંચના છેદમાં દસ એટલે કે પાંચ ગુણ્યા એક અને છેદમાં પાંચ દુ દસ તો અહીંયા તમે જોશો તો આ પાંચ પાંચ ઉડી જશે તો વધ્યા કેટલા તો કે એકના છેદમાં બે તો એ સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણને અહીંયા મળી ગયું એકના છેદમાં બે ચાલો ત્યાર પછી આ જે દાખલા નંબર આઠ છે તેનો પેટા દાખલો બી અહીંયા એવું કહ્યું છે કે બોક્સમાં એવી સંખ્યા લખો કે જેથી ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ખાલી જગ્યા બરાબર ચોવીસના છેદમાં પંચોતેર થાય તો ત્રણના છેદમાં પાંચ ગુણ્યા એ સંખ્યા કંઈ મળશે આપણને તો કે આઠના છેદમાં પંદર બરાબર ચોવીસના છેદમાં પંચોતેર કેવી રીતે તો કે અંશમાં ત્રણનો ગુણાકાર આઠ સાથે કરવામાં આવે ને તો અહીંયા ચોવીસ જવાબ આવે અને છેદમાં પાંચનો ગુણાકાર પંદર સાથે થાય તો પંચોતેર જવાબ આવશે હવે એવું કહ્યું છે કે આપણે જે છે તે સંખ્યાનું સ્વરૂપ આપો તો આઠના છેદમાં પંદર એ પોતે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં છે એટલે એને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવી શકીએ નહીં દોસ્તો ફરી મળીશું આપણે બે પોઈન્ટ ચાર ના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો ધોરણ સાતના બધા જ સોલ્યુશન્સ મેળવવા માટે બધા જ વિષયના સોલ્યુશન પ્રાપ્ત કરવા માટે આજે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે દોસ્તો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું તમારા દોસ્તો સાથે શેર કરવાનું અને કમેન્ટ આપવાનું ભૂલશો નહીં અને હા દોસ્તો જો તમને કંઈ સમજ ન પડી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જાણ પણ કરી શકો છો